પોરબંદરના માધવપુર ગેડમાં પ્રાચીન ગણેશ ભગવાનનું પોરબંદર સોમનાથ મેઇન હાઈવે જ ભવ્ય મંદિર આવેલ છે. માધવપુરમાં પ્રાચીન ગણેશજીના મંદિરમાં બિરાજમાન ગણેશજી જમણી સૂંઢવાળા તેમજ બે મસ્કરાજ હોય ત્યારે ભાવભક્તિ જેનું દર્શન અર્થે ઉમટી પડ્યા હતા હોય ને ઢોલ ગણેશ ચતુર્થીના દિવસે તેના પૂજારી મુકુંદચંદ્ર જ્યેષ્ઠરામ પુરોહિત તેમજ સ્વયંસેવકો દ્વારા ભવ્ય શણગાર તેમજ મંદિરની સજાવટ કરવામાં આવેલ ને ભવ્ય ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવવામાં આવે છે. પૂજારીના જણાવ્યા અનુસાર ગણેશજીની સ્થાપના હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીનું હરણ કરીને માધવપુરામાં લગ્ન માટે આવેલ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના લગ્નમાં ગણેશ સ્થાપના કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગણેશ મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ નગરની રચના કરવામાં આવી હતી તેમજ ગણેશ મંદિરના આસપાસના વિસ્તારનું નામ ગણેશચારા તરીકે ઓળખવામાં આવે છે. પોરબંદર સોમનાથ મેઇન હાઈવે ઉપર માધવપુર નગરમાં એન્ટર થતાં જ બિલકુલ હાઈવે ટચ પ્રાચીન ગણેશ મંદિર આવેલ ને ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય 5 દિવસીય ઉત્સવ પણ મનાવવામાં આવે છે ને ક્યાંય ક્યાંયથી ભાવિક ભક્તો જણો ગણેશ મંદિરે પગપાળા પણ આવી તેઓની પૂજા અર્ચના કરે છે. તેઓની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભાવિક ભક્તજનો ધન્યતા અનુભવે છે ને ગણેશ ચતુર્થીના દિવસેથી જ ભાવિક ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે. બહોળી સંખ્યામાં દર્શન અર્થે ઉમટી પડે છે ને ભાવિક ભક્તોજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે ને દિન પ્રતિદિન ભાવિક ભક્તોજનોની ભીડમાં વધારો જોવા મળે છે. આ ગણેશ મંદિરની વિશેષતા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી ને તે જે જગ્યા જાગૃત હોવાથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો ગણેશજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. હર મંગળવારે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો દર્શન અર્થે ઉમટી પડતા હોય છે. દરેક દર્શનાર્થીઓની મનોકામના ગણેશજી પૂર્ણ કરે છે. પરેશ નિમાવત, ZSTV માધવપુર.